ઘણી બધી વખત ઘણા બધા વોટ્સએપ ગ્રુપ, ઘણા ટેલિગ્રામ ગ્રુપ, ટેલિગ્રામ ચેટ, ઘણા એપ, વેબસાઇટ આપણા સુધી પહોંચે છે અને આપણને કહે છે કે એમના માધ્યમથી શેરબજારમાં જો રોકાણ કરીશું તો પુષ્કળ પૈસા કમાઈશું. આવા જ સપના જોઈને ઘણા બધા લોકો ફસાઈ જાય છે અને લાખો કરોડો રૂપિયા ગુમાવી બેસે છે. એટલે જ હું તમને જણાવવા માંગુ છું કે શેરબજારમાં પૈસા રોકતા પહેલા, પૈસા ઇન્વેસ્ટ કરતા પહેલા કયા માધ્યમથી ઇન્વેસ્ટ કરીએ છીએ ચેક કરવું પડશે. અને એટલે જ જો તમે એ 6 વસ્તુઓ કઈ ચેક કરવાની ઇન્વેસ્ટ કરતા પહેલા એ જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર. ઘણી વખત શું થાય કે એવા વોટ્સએપ ગ્રુપ, એવી ટેલિગ્રામ ચેનલ ચાલતી હોય કે એવી એપ કે વેબસાઇટ ચાલતી હોય જે આપણને કહે કે યાર તમે પૈસા અમને આપો, અમે તમારાથી રોકાણ કરીએ અને બહુ જ બમ્પર રિટર્ન તમને મેળવી આપીશું. હવે આપણે અગર જો નવા ઇન્વેસ્ટર હોઈએ તો આપણને આનો આખી સિસ્ટમ ખબર નથી હોતી. આપણને તો એવું જ છે કે એક એપમાં પૈસા લોડ કર્યા, એવી રીતે બીજા એપમાં લોડ કરીને ઇન્વેસ્ટ કરીએ, પણ એમાં આપણે ફસાઈ જતા હોય છે. એના માટે મેં તમારા માટે 6 ચેક પોઈન્ટ ડિઝાઇન કર્યા છે. સૌથી પહેલો ચેક પોઈન્ટ શું છે કે આપણે લેજિટિમેટ છે કે નહીં આ કંપની, આ વેબસાઇટ કે આ ગ્રુપ, એના માટે આપણે એનો સેબી રજિસ્ટ્રેશન ચેક કરવાનો. એની વેબસાઇટ ઉપર નીચે સેબી રજિસ્ટ્રેશન લખેલો જ હોય. જે અત્યારે પ્રોમિનન્ટ બે વેબસાઇટ છે એના રજિસ્ટ્રેશન નંબર મને એમની વેબસાઇટ પરથી મળ્યા. એ એપના, એ વેબસાઇટના રજિસ્ટ્રેશન મેં ચેક કર્યા સેબીની વેબસાઇટ ઉપર, તો એ લેજિટિમેટ એમના નામે જ છે. તમારે પણ ચેક કરવું છે તો કઈ વેબસાઇટ પર જવાનું સેબીની, એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નીચે મૂકેલી છે. બીજું, રિવ્યૂ સારા હોવા જોઈએ. આપણે ફૂડ મંગાવીએ છીએ, પ્રોડક્ટ મંગાવીએ છીએ તો રિવ્યૂ સારા હોય તો જ મંગાવીએ છીએ. તો આ તો આપણે આપણા પૈસા ઇન્વેસ્ટ કરી રહ્યા છે. જૂના કસ્ટમર્સ અગર રિવ્યૂ નથી આપી શકતા, જૂના કસ્ટમર્સ સાથે આપણે વાત નથી કરી શકતા કે એમના રિવ્યૂ નથી દેખાતા, તો પછી ટ્રસ્ટ નહીં કરવાનું બોસ કોઈ બી જગ્યાને. ત્રીજું, જે તે કંપની છે એ કંપનીનો ફોન નંબર, કોન્ટેક્ટ ડિટેલ્સ પ્રોપર હોવી જોઈએ, વેબસાઇટ પર મેન્શન્ડ હોવી જોઈએ અને વેરીફાઈ કરી શકીએ આપણે એવી હોવી જોઈએ. સૌથી સરળ રસ્તો કોઈ બી જગ્યાનો એડ્રેસ વેરીફાઈ કરવાનો ગૂગલ મેપ્સ છે, એના ઉપર વેરીફાઈ કરી દો. મેપ્સમાં પાછા અલગ રિવ્યૂઝ પણ જોવા મળશે આપણને, ત્યાં ફોટોઝ ને બધું મળી જશે. ચોથું, ફીઝ અને ચાર્જિસ ચેક કરી લો. ઘણી વખત આવા ગ્રુપ, આવી ચેનલો કે આવા એપ્સ આપણને કઈ રીતે છેતરતા હોય, એવા ક્રેઝી ફીઝ અને ચાર્જિસ હોય કે આપણને ખબર જ ના પડે ને આપણી મૂડી એ લોકો એમાં ઉડાઈ જતા હોય છે. હવે આ ફીઝ અને ચાર્જિસ આપણા માટે સમજવા માટે સરળ ભાષામાં લખેલા હોવા જોઈએ અને તો જ આપણે એને માન્ય ગણવાનું. અને એ અગર જો તમે નથી સમજી શકતા તો ઉપર મેં જે કોન્ટેક્ટ ડિટેલ્સ તમારી જોડે ચેક કરવાનું કીધું છે એના ઉપર ફોન કરીને સમજવાનો પ્રયાસ કરો. પછી બી જો તમને લાગે છે કે આ લોકો બહુ ચોખ્ખી વાત નથી કરી રહ્યા, કોમ્પ્લિકેટ કરી રહ્યા છે, તો સમજી લેજો કે આ લેજિટિમેટ ના હોઈ શકે. પાંચમું, ડેમો એકાઉન્ટ બનાવીને ટ્રાય કરી જોવાનું એક વખત. બધા એપ્સ આપણને ફેક ટ્રેડ કરવા આપે છે કે પછી ડેમો એકાઉન્ટ બનાવવા આપે છે. આ ડેમો એકાઉન્ટ બનાવીને જોવાનું કે જેન્યુઇનલી આ થાય છે કે નહીં. ડેમો એકાઉન્ટની સાથે સાથે જો તમે રિયલ એકાઉન્ટ બનાવો છો તો રિયલ એકાઉન્ટમાં થોડા પૈસા ઇન્વેસ્ટ કરીને વિડ્રો કરીને બી જોવાના કે ઇન્વેસ્ટમેન્ટને વિડ્રોઅલ બધું પ્રોપર થાય છે કે નહીં. અને છઠ્ઠું, અગર બહુ જ બધા રિટર્ન્સ તમને પ્રોમિસ કર્યા છે તો આ એક સ્કેમ હોઈ જ શકે. કોઈ પણ એપ ગ્રુપ ક્યારે પણ કહી નથી શકતું કે તમને આટલા પૈસા તો અમે રિટર્ન મેળવી આપીશું. સેબીનો જ ડેટા કહે છે કે 91% ઇન્વેસ્ટર્સ પૈસા ગુમાવે છે. આ 91%માં તમારું નામ ના આવી જાય અને એવી પાછું સ્ટોક માર્કેટમાં નહીં, કોઈ સ્કેમમાં તમારા પૈસા ના જતા રહે, એના માટે તમારે બધા 6 પોઈન્ટ ચેક કરવાના છે અને આ ચેક કરીને જ પૈસા ઇન્વેસ્ટ કરવાના છે. ન્યૂઝમાં તમારું નામ ના આવે એના માટે થઈને આટલી તકેદારી તો આપણે રાખવી જ પડશે. આ વિડીયોની માહિતી બહુ જ જરૂરી છે. આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો VTVગુજરાતી.com પર. આપણે ફરી મળીશું.